वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचेतये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री श्रीस्वामिनारायणभगवाननि श्रीहरेकृष्णमहाराजने जय श्री घनश्याम महाराजने जय બધા હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર આધારાનંદ સ્વામી લિખિત આ દિવ્ય ગ્રંથની અદભુત કથા આપણે નિત્ય શ્રવણ કરીએ છીએ આપણા વાલા પૂજ્ય નિષ્કામ સ્વામીએ છેલ્લા ઘણા દિવસથી લાભ આપ્યો ભગવાન શ્રીહરિ વિચરણ કરતા કરતા પીબેકને ત્યાં પધાર્યા છે મેં પણ ઘણી વાર આગળ વાત કરી છે વનવિચરણ દરમિયાન મહારાજે બે જ કામ કર્યા છે સંતને સુખ આપ્યું છે અને દુષ્ટને દંડ આપ્યો છે ન કહેવાય દંડ આપ્યો છે પીબેક સિદ્ધ છે પણ એના કરતા ઘમંડી અભિમાની તામસી સિદ્ધાઈના મદમાં એણે કોઈ પાપ કરવાનું બાકી નથી રાખ્યું એને સિદ્ધ કહી જ ન શકાય એવો આ દુષ્ટ માણસ ભગવાન શ્રીહરિ ત્યાં પધાર્યા છે કંઈક એના અંતરમાં ઊંડું ઊંડું સારું બીજ પડ્યું હશે જેના કારણે એના જનો પવિત્ર બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે બ્રાહ્મણનું કુટુંબ છે સગા સંબંધીઓ સમજાવીને ભગવાન શ્રીહરીને રસોઈ અપાવી છે જે કથા આપણે સાંભળી સદગુરુ મુક્તાનંદ સ્વામી આગળ લખે છે ગયો ઘર પ્રતિ જો મન એસો રહ્યો નહીં અરે દુષ્ટ મિલે કે ગયો ઘર પ્રતિ જો મન એ સો રહ્યો નહી અને દુષ્ટ મિલે જન કોઈ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સંભળાવે છે હે રાજન પિબેક સિદ્ધોને રસોઈ આપીને પોતાને ઘેર ગયો પણ પછી એનું મન એવું ને એવું ન રહ્યું કોઈ દુષ્ટ માણસે તેને મળીને તેનું મન ફેરવી નાખ્યું સમજાય છે આ દુનિયામાં મોટામાં મોટી ધમાલ હોય ને તો માણસના મનની છે એટલા માટે કહ્યું જીતમ જગત કેન મનોહી એન જેણે પોતાના મનને જીત્યું એણે જગતને જીત્યું તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં એમ કહે જગતને જીતે એને વીર કહેવાય જગતને જીતે એને વીર કહેવાય પણ પોતાના મનને જીતે એને મહાવીર કહેવાય હનુમાનજી મહારાજને જ્યાં જ્યાં તુલસીદાસજી મહારાજ યાદ કરે ત્યાં હંમેશા મોટે ભાગે મહાવીર શબ્દ વાપરે કયો શબ્દ મહાવીર શા માટે હનુમાનજી મહાવીર છે એણે પોતાના મનને છીત્યું નેશ્ઠિક બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કર્યું અઘરામાં અઘરું વ્રત નેશ્ઠિક બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું સિદ્ધ કર્યું એમણે એના કરતા અઘરું દાસત્વ પણ લોઢાના ચણા ચાવવા તલવારની ધાર ઉપર ચાલવું એના કરતા કઠણ કામ દાસત્વપણું પણ હનુમાનજી મહારાજનું દાસત્વપણું એટલે કેવું સર્વોપરી ભગવાન શ્રી હરિપણ હનુમાનજી મહારાજને વચનામૃતમાં વારંવાર યાદ કરે દાસત્વપણાની બાબતમાં પીબેક સગા સંબંધીઓ સમજાયો કહેવાય છે ને કે લાતો કે ભૂત બાતો સેહ નહીં માનતે એવી એવી લાતો ખાધી એવો પછડાટ લાગ્યો એવો માર પડ્યો સગા સંબંધીઓએ સમજાવ્યો બીબેક માની પણ ગયો ભગવાન શ્રીહરીને શરણે આવ્યો હાથ જોડ્યા રસોઈ આપી માફી માંગી આ કથા છે ને ભગવાન તો સર્વોપરી છે પણ તમને અને મને ઘણું સમજાવી જાય એવી કથા છે થોડું વાંચી લઈએ એ પિબેક રસોઈ આપીને ઘરે આવ્યો પણ પછી એનું મન એવું ને એવું ન રહ્યું કોઈ દુષ્ટ માણસે તેને મળીને મન ફેરવી નાખ્યું જ્યારે અધરાત થઈ ત્યારે ફરી પીબેક ઉઠ્યો દારૂ અને માંસનું નૈવેદ્ય કાળભૈરવને આપીને બોલાવ્યો બલિદાન કરીને મહાન કાળભૈરવને પૂજ્યો કાળભૈરવ સૌથી જોરાવર ગણાય તામસી શુદ્ર દેવોમાં તેનાથી અધિક બળવાન બીજો કોઈ નથી પીબેકે કાળભૈરવને ખુશ કરીને શ્રીહરિ પાસે મોકલ્યો મદ્ય માંસ અને મદિરા આપી કાળભૈરવને પ્રસન્ન કર્યો તામસ દેવોમાં વધારેમાં વધારે શક્તિશાળી બળિયો દેવ એટલે કાળભૈરવ તેનું મોઢું લોહીથી ખરડાયેલું હતું ભયંકર રૂપ લઈને આવ્યો હતો શરીરે નગ્ન તાડ જેવો ઊંચો લાલ આંખો વાળો શરીર કાજળ જેવું કાળું હતું રૂવાડા જેવા હતા હાથમાં ત્રિશુળ હતું તેનું માથું અને નાક માથું નાક અને કાન વિનાનું હતું માથું નાક અને કાન વિનાનું હતું તે શ્રીહરી પાસે આવ્યો ખરો પણ શ્રીહરિની પાસે તેનું કંઈ ઉપજ્યું નહીં શ્રીહરિની સામે જોતા જ તે ડરી ગયો તેને અત્યંત આકરો તાપ લાગવા લાગ્યો પાસે આવતા બળી જતો હતો તેથી તે દૂર જઈને બેઠો આખી રાત તેને શાંતિ ન રહી સવાર થયું ત્યારે શ્રીહરિએ તેને જોયો અતિશય ખડખડાટ હસ્યા જ્યારે શ્રીહરિ સ્નાન કરવા ચાલ્યા ત્યારે તે કાળભૈરવની સામે દ્રષ્ટિ કરી થર થર ધ્રુજવા લાગ્યો અને તરત જ ત્યાંથી ભાગ્યો આપણા બધા શાસ્ત્રોમાં નોંધેલી આ કથા છે તામસ અને આસુરી શક્તિનો એટલો મોટો આ દુનિયામાં ઉપદ્રવ છે એટલો મોટો ઉપદ્રવ છે કળિયુગમાં અસત્ય અને અધર્મનું જોર વધવાનું જ છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આસુરી શક્તિ ભગવાનની સામે કામ નથી કરી શકતી આ તો નીલકંઠ પ્રભુ ભલે બાળકના રૂપમાં દેખાય પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે કાળભૈરવને ક્યાં ખબર છે આટલી આટલી લાતો ખાધા પછી પણ એ ભૂલી જાય છે જોયું માણસ પાપ ચાર રીતે કરે જાણવા જેવી વાત છે હા કોઈ પણ માણસ ભૂલ કરે છે ગુનો કરે છે પાપ કરે છે આ એક ઇન્ટરનેશનલ સર્વે કરવામાં આવ્યું છે આધુનિક અને અર્વાચીન અને પ્રાચીન બંને ઋષિઓ અને વૈજ્ઞાનિકોએ આ વાતને માન્ય રાખી છે ચાર રીતે માણસ ભૂલ કરે એક સ્વાર્થે કરીને કરે જેને આપણે લાચારી કહીએ ઘણી વાર માણસ એને દારૂનો ધંધો ન જ કરવો હોય પવિત્ર માણસ હોય અતિ ધાર્મિક માણસ હોય પણ અમેરિકામાં આવે નોકરી મળે જ નહીં તો છેલ્લે જાણો છો ને કેવી જગ્યાએ કામ કરતા હોય છે સ્વાર્થે કરીને શાસ્ત્ર એમ કહે છે ચાર પ્રકારે કરીને પાપ કરે સ્વાર્થે કરીને કરે સોબત એટલે સંગે કરીને કરે સત્તા જ્યારે માણસ નિર્ભય બની જાય કોઈને અધિકાર મળી જાય ત્યારે માણસ ચોક્કસ ભૂલ કરે જોની આસપાસ એવા સમજાવનારા માણસો ન હોય તો કો મો અરે આ જગમાહી પ્રભુતા હે નાહી જન્મો આ જગતમાં એવો માણસ જન્મો જ નથી જેને પદ મળે ને પાપ ન કરે સમજ્યા ને તમે તુલસીદાસજી મહારાજે ચોકડી મારી દીધી હા ભગવાન અને ભગવાનની જેના ઉપર અત્યંત કૃપા હોય એવા મહાપુરુષો એ અપવાદ છે રામ પણ રાજા થયા એણે પણ પદને સ્વીકાર્યું એ જુદી વાત છે અપવાદ છે સ્વાર્થે કરીને સોબતે કરીને સત્તાના અભિમાને કરીને અને ચોથું સ્વભાવે કરીને એમાં પણ શાસ્ત્ર એમ લખે સ્વાર્થે કરીને પાપ કરતો હોય ને એનો પાછો વાળી શકાય સ્વાર્થ સરે એટલે પાછો વળી જાય સોબતથી પાપ કરતો હોય ને એને સારી સોબત મળે ને એ પણ પાછો વળી જાય સત્તા અને સ્વભાવનું પાપ આ બે પાપ એવા છે એને પાછા વાળવા અઘરા છે જે ગઈકાલની કથામાં સાંભળ્યું હતું ને નિષ્કામ સ્વામીએ સરસ વાત કરી કે અભિમાની માણસ મરી શકે પણ વળી નથી શકતો દેશી ભાષામાં કહેવાય દોરી હોય ને દોરી હોય ને એ સળગી શકે પણ વળ ન મૂકી શકે દોરડી હોય એ સળગી જાય તો પણ એના વળ છે ને આતા એવાને વારે માની માણસ એટલા માટે બહુ સરસ કહ્યું શાસ્ત્રોમાં કે માણસની આંખમાંથી જો કામ નીકળી જાય ને તો માણસની આંખ દિવ્ય બની જાય કામ આંખમાં રહ્યો છે ક્રોધ જીભ ઉપર રહ્યો છે માણસની આંખમાંથી કામને કાઢવાની જરૂર છે માણસની જીભ ઉપરથી ક્રોધને કાઢવાની જરૂર છે લોભ મનમાં રહ્યો છે ક્યાં રહ્યો છે ક્યાં રહ્યો છે જા જ્યાં પૈસા ભેગા કરવાની ઈચ્છા ક્યાંથી જાગે છે મનમાં જાગે છે જેટલું મળે એટલું ઓછું જ ક્યાંથી પડે છે મનમાંથી પડે છે કામ આંખમાં છે ક્રોધ જીભ ઉપર છે જડબામાં છે લોભ માણસના મનમાં છે પણ ક્યારેય તમે વિચાર કર્યો માન ક્યાં છે આશિત ભગત વાહ વાહ તાળીથી વધાવવા પડે હા આત્મામાં રહ્યો છે કારણ શરીરમાં સદગુરુ ગોપાલનંદ સ્વામી એમ કહે સૂક્ષ્મ દેહને વિશે એના કરતાં પણ ઊંડું કારણ શરીર આત્મા સાથે એકરસ થયું છે આત્માને કારણ શરીરને છૂટા પાડી શકાય નહીં એવી સ્થિતિ છે એ કારણ શરીરમાં સૂક્ષ્મ રૂપે દેહાભિમાન એટલે કે અભિમાન પડ્યું છે માન આત્મામાં છે કેમ કાઢી શકાય બોલો તમે શર્ટ ઉતારી શકો પણ કર્ણ કવચ અને કુંડળ સાથે જન્મેલો હતો એ કવચ અને કુંડળ છોડી શકે એમ હતું સત્તા દ્વારા કરવામાં આવતું પાપ એને ભગવાન રોકી શકે કદાચ શાસ્ત્ર એમ કહે છે સત્તાથી કરવામાં આવતું પાપ એ પણ ક્યારેક અટકે પણ સ્વભાવથી જે પાપી છે ને સ્વભાવથી મારે ન બોલવા જોઈએ પણ આ સંસ્કૃતના શ્લોક છે એટલે બોલી દઉં જાહેરમાં કેટલી કડવી વાત આ શ્લોકમાં કરવામાં આવી અપાનમ અપાનમ સતધા ધૌતમ ન શ્રેષ્ઠમ ઇન્દ્રિયમ ભવે પૂઠને પચાસ વાર પખાડે તો એ ચોખ્ખી ન થાય પૂજવાલાયક ન થાય આનો અર્થ એવો છે પાપી માણસ એને અપનાવવો જોઈએ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ પાપી ઉપર દયા કરો પણ પાપી ઉપર વિશ્વાસ ન કરો આપણે શું કરીએ છીએ કાં પાપી ઉપર દયા પણ ન કરીએ અને વિશ્વાસ પણ ન કરીએ અને કા પાપીને અપનાવીએ તો એટલો બધો નજીક અપનાવી લઈએ વિશ્વાસ પણ મૂકી દઈએ આંધળો વિશ્વાસ મૂકી દઈએ આ કથા ભગવાન નીલકંઠ અને પીબેકની નથી આ કથા તમારે અને મારે આપણા જીવનમાં આવતા એક એક પ્રસંગમાંથી કેવી રીતે પસાર થવું કેવી રીતે સલામત બહાર નીકળવું એની કથા છે આપણા અંતરમાં તપાસીએ આપણે સ્વભાવથી તો કોઈ ખોટી આદત નથી પડી ગઈ ને પીબેક સ્વભાવે કરીને દુષ્ટ છે કેવો છે ભલે બ્રાહ્મણ કુળમાં જન્મો છે ભલે ખરાબ સોબત છે બધું એની પાસે છે એની પાસે સ્વાર્થ છે સિદ્ધાઈનો એની પાસે ખરાબ માણસોની સોબત છે જા જા લોકો એને માને છે એટલે સત્તા પણ છે એક પ્રકારની પણ એ બધા કરતા આગળ એનો સ્વભાવ છે પાપનો એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં ચાર ચાર વાર લાતો ખાધા પછી વીર ભૈરવ બટુક ભૈરવ બરાબર બાવન વીરો બધાની લાતો ખાધા પછી પણ નીલકંઠ વર્ણિનું આટલું આટલું ઐશ્વર્ય પ્રતાપ જાણ્યા જોયા અનુભવ્યા પછી એ નીલકંઠ વર્ણિને મારવાની ઈચ્છા છોડી નથી શકતો કાળભૈર બોલાવ્યો ફરી વાર આજ્ઞા કરી છે તું જા આટલો નાનો એવો બાળક સમુદ્રને તરનારો હું અને ખાબુચે એમાં ડૂબું સિદ્ધો મહાસિદ્ધો અતિ મોટા સિદ્ધોને ધૂળ ચાટના કરનાર ચાટતા કરનારો હું આ પીબેક અને કાળ ભેરવ આવો નાનો એક બાળક એક બટુક એક બ્રહ્મચારી એની આગળ નિસ્તેજ બની જાવ આ મારાથી સહન નહીં થાય આજે ને આજે આ નાના બાળકનું તું કોળીઓ કરી જા જા શું એ નાના હતા નાના હતા કેટલી અદભુત વાત છે માની માણસ મરી શકે પણ વળી નથી શકતો હમણાં હું ઓહાયોમાં વિચરણમાં હોય એટલે થોડું થોડું વાંચીએ ને આશીત ભગત રસ્તામાં વાંચીએ પણ બહુ સરસ વાંચ્યું કહી દો આમાં આમ કામ લાગે એવી વાત છે ચાલુ કથાના પ્રસંગમાં છે પ્રસંગ બારની વાત નહીં કહું પણ પ્રસંગની વાત છે દાદા કોઈ પણ માણસને સર્ટિફિકેટ આપવું હોય ને એના વિશે કોઈ સ્ટેટમેન્ટ આપવું હોય ને તો છ જગ્યાએ બહુ ધ્યાન રાખવું કેટલી જગ્યાએ કેટલી જગ્યાએ છ જગ્યાએ સ્ટેટમેન્ટ આપતા એટલે કે વખાણ કરતાં ધ્યાન રાખવું ધીરેન્દ્ર રેલિયા નામના બહુ સારા લેખક છે એવા સારા લેખક એનું એકાદ ગુજરાતી પુસ્તક તમે વાંચ્યું હોય ને તમારો મનનો મોરલો નાચવા લાગે આવો સારો લેખક આજે યાદ એટલા માટે કરું આપણા ગુરુજીએ પણ એના એક બે પુસ્તક વાંચ્યા એટલા બધા રાજી થયા મુંબઈના સારા લેખક સારા ચિંતક સારા જ્ઞાની ધીરેન્દ્રભાઈ રેલિયાએ બહુ સરસ વાત લખી માણસ એક ભૂલ દરરોજ કરે કઈ કા કોઈને જલ્દી વખાણી નાખે અને કા કોઈને જલ્દી વખોડી નાખે કા જલ્દી વખાણે અને કાં જલ્દી વખોડે થોડી વારમાં નિંદા અને થોડી વારમાં સ્તુતિ ધીરજ નથી છ વસ્તુ ભોજન સુરવીર વિદ્યાર્થી તપસ્વી નેતા અને માણસ જાજી સમાજમાં નિંદા કે સ્તુતિ આ છ ની થતી હોય એક તો ભોજન જમવા બેસે એટલે તરત બોલે ભજીયા જોરદાર છે હા આના જેવા ભજીયા ખાધા નથી ભાઈ ભોજનના વખાણ પછી ને પછી જ કરો સાંજે ભજીયા ખાઓ સવાર સુધી ધીરજ રાખો સવારે પેટમાં કંઈ ગડમથલ થાય નહીં પછી સ્ટેટમેન્ટ આપો શું દાદા વાત સાચી ખોટી અને પછી ઢોકળા અઢાર ખાઈ ને સવારે ઓગણીસ વાર જાય ભોજન કરતા કરતા ભગવાનને યાદ કરો ભજીયા બહુ સારા ઢોકળાની તો વાત જ ન થાય માલપુડા તો ઓહો હો ભોજન પચે પછી વખાણ કરો જે તમારે કેવું હોય સુરવીર હાથમાં બે તલવાર પકડીને આવે એટલે આપણે બોલીએ ઓહો કેવા મોટા સુરવીર એમ ન કહેવાય કહેવાય અને એમ જ જો સુરવીર થતા હોય તો આપણા સ્ટેજ ઉપર કેટલી વખત છોકરાઓ તલવારો પકડી જ છે ને આપણે જોઈએ છીએ કદાવર શરીર મોટી મૂછો હાથમાં કટાર કે તલવાર એનાથી કોઈ સુરવીર નથી બનતું એનાથી કોઈને સુરવીરનું લેબલ નથી લાગતું એનો દિદાર જોઈને એનો દેખાવ જોઈને એની પ્રશંસા ન કરવી જોઈએ સુરવીર યુદ્ધ જીતીને આવે ને પછી એના પ્રસંગ એની એની વખાણ કરો એની સ્તુતિ કરો ભોજન પચી જાય પછી વખાણો સુરવીર જીતી જાય પછી વખાણો અને વિદ્યાર્થી સમજી ગયા તમે પાસ થાય પછી કહો કે વિદ્યાર્થી સારામાં સારો છે તેજસ્વી છે તપસ્વી એનું તપ પૂરું થાય ત્યાર પછી વખાણો નેતા એનું કામ પૂરું કરે પછી એને વખાણો અને માણસ મરી જાય ને પછી જ એનું સ્ટેટમેન્ટ તમે આપી શકો આપણા ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે ઘણી વાર આપણા ગુરુજીના ગુરુજી દાદા ગુરુજી પણ આ વાત વારંવાર કરતા કઈ વાત માણસ મરી જાય એનો અગ્નિસંસ્કાર થઈ જાય એની રાખ ઉડી જાય પછી બોલવું શું બોલવું કે અમારા ભાઈ બહુ સારા હતા બાકી અગ્નિદાહ કરીને આવે ને પછી ઊભા થાય ઘણા ઘરમાં આવે બિલાડી થઈને મને શીરાની ઈચ્છા હતી શીરો અધૂરો રહી ગયો નારાયણ બલી કરાવો અને આ બલી કરાવો કે એ જ છે ને કેવી સરસ વાત છે ને તમે કોઈને વખાણો તમે કોઈની પ્રશંસા કરો છ વસ્તુ બહુ ધ્યાનમાં લઈને ભોજન પચે પછી એના વિશે કઈ સ્ટેટમેન્ટ આપો સુરવીર યુદ્ધ જીતે પછી કંઈક એનું સ્ટેટમેન્ટ આપો વિદ્યાર્થી પાસ થાય પછી એનું કંઈક સ્ટેટમેન્ટ આપો તપસ્વી તપ પૂરું કરે પછી એનું સ્ટેટમેન્ટ આપો નેતા એકાદ કામ પૂરું કરે પછી એના વિશેની ચર્ચા કરો અને માણસ માટે કેવું હોય ને ગમે એટલા તમારા આપેલા સ્ટેટમેન્ટ આ બહુ સારો છે ક્યાંથી ખરાબ છે એક પણ સ્ટેટમેન્ટ કામ લાગવાનું નથી એ તો સત્ય શું છે ત્યારે જ દેખાશે જ્યારે એની રાખ ઉડી જશે કેવાય છે ને જબ તુમ આયે જગત મે જબ તુમ આયે જગત મે જગ હસે તુમ રોય એસી કરની કર ચલો એસી કરની કર ચલો કબીરદાસજી કેવું સરસ લખ્યું હે જબ તુમ આયે જગત મે તો જગ હસે તુમ રોય એસી કરની કર ચલો કે જગ રોયે તુમ હસો આ સાચું જીવન છે ભગવાન નીલકંઠ એ તો પરબ્રહ્મ છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે પણ મહારાજ એમ કહેવા માગે છે પીબેક જેવો પિબેક ભલે જેનું કુળ ઉત્તમ હોય જ્ઞાન જેનું શ્રેષ્ઠ છે અનેક પ્રકારની કળા વિદ્યા સિદ્ધિ જેણે હાંસલ કરી છે પણ તેમ છતાં એનું અભિમાન છે ને એને મારી નાખે છે જેની પાસે કંઈ નથી યાદ રાખજો જેની પાસે કંઈ નથી એને અભાવ મારી નાખે છે અને જેની પાસે બધું છે એને સ્વભાવ મારી નાખે છે પીબેકનું દુઃખ કેનું છે કેનું દુઃખ છે સ્વભાવનું છે પીબેક સ્વભાવથી પાપ કરવા ટેવાયેલો છે સ્વભાવથી કોઈક માણસને ઝુકાવવા માટે ટેવાયેલો છે સ્વભાવથી મરી જાઓ પણ કોઈના ચરણમાં ઝૂકું નહીં આવી પ્રવૃત્તિ વાળો છે એ પીબેક કાળભૈરવને આહન કરી જગાડે છે નીલકંઠ પ્રભુને મારવા માટે મોકલે છે ભગવાન છે અડધી રાતનો સમય છે પદ્માસન વાળી આંખો બંધ કરી અત્યંત તેજસ્વી મુખારવિંદ પ્રભુનું છે કમળના પત્ર સમાન અણિયાળા મહારાજના નેત્રો છે અંધારી રાતમાં પણ પૂનમના ચંદ્રને પણ લજ્જિત કરે એટલી મુખ પ્રભા મુખ કાંતિ પ્રભુની જળહળી રહી છે આવા મનોહર મુખારવિંદ પ્રભુ પદ્માસન લગાવી એના સાગરે ધરી દ્રષ્ટિ નિર્મળે શોભે છે મુખ વળી શરીર ક્રુશ છે પણ ચહેરા ઉપર પાછું મંદ હાસ્ય આપણે મંગલાચરણનો શ્લોક બોલીએ છીએ ને વર્ણિવે સરણીય દર્શન મંદહાસ હાસ રુચિરાનના મંદ હાસ્ય કેવું હાસ્ય છે ભગવાનનું સ્માઈલ જેને કહેવામાં આવે ને નેચરલ હાસ્ય જેને કહેવામાં આવે ને આપણા લોયાના મહારાજ જે મૂર્તિ ગુરુજીએ તૈયાર કરાવી છે પ્રેમ કે પરયંક પર કરત સુખ આરામ અજયભાઈ તમે દર્શન કર્યા હશે લોયામાં આપણા ગુરુજી દ્વારા ઘણા બધા સારા કામ એટલા બધા સારા સંતો તૈયાર થયા કંડારી ગુરુકુલની સારી પ્રવૃત્તિ થઈ અરે આપણા પીવડા ઘનશ્યા મહારાજ તો જુઓ નખ મહારાજની પ્રગટ 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 એના ચરણારવિંદ જુઓ એમાં સરસ મજાની ચરણારવિંદમાં મહારાજના ગુલાબી અણિયાળા તેજસ્વી ઉપડતા નખ જુઓ એમ લાગે જાણે મહારાજના એક એક ચરણના આંગળા ઉપર મણી જડાવે એવું લાગે ને એક એક અંગ મહારાજના આવા છે આવી સરસ મૂર્તિ પણ એક અદભુત કામ લોયામાં જમતા મહારાજ જમોથાળ જીવન અને લોયામાં પોઢે પ્રભુ એ મૂર્તિ કઢપુરના ખૂબ સારા પેઇન્ટર ફતેસીભાઈ વાળા હાજરો તો મને ખબર છે કેટલા વર્ષો સુધી કામ ચાલુ કેવી રીતે એની પાસે લીધું ગુરુજી કે મને નથી ગમતી હજી આમાં ભાવ નથી આવતો કેટલી વાર એમાં ચેન્જ કરાવતા 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 એ મહારાજ એવા તૈયાર થયા સુતેલા મહારાજ એવા તૈયાર થયા તમે સાંજે સુવા જાઓ સૂતા સુતા એ મૂર્તિના દર્શન કરો અને એકાદ વાર ટ્રાય તો કરજો એ મૂર્તિનો વિડીયો ક્યારેક હોય તો તમે જોજો જ ખરા એ મૂર્તિના દર્શન કરી નિરખીનામ એ મહારાજની સુવાની અદા સુવાની છટા મહારાજના એક એક અંગમાંથી છલકાતું સોંદર્ય લાવણ્ય આકર્ષણ મહારાજના ભૂજદંડ મહારાજનું મનોહર મુખારવીન પણ એમાં એક વસ્તુ જોવા જેવી છે અમે હાજર હતા ને આ ચર્ચા થયેલી એટલે કહું મહારાજ સૂતા છે અને એમના ગાલમાં હાસ્ય છે તમે જોજો અહીંયા જો મૂર્તિ છે જ કોઈ જગ્યાએ આ છે ત્યાં જો એ સૂતા છે છતાં એમના ગાલમાં હાસ્ય છે એટલે આ ચિત્ર ચાલતું હતું સંત સ્વામી હાજર હતા હું પણ હાજર હતો પછી ગુરુજી પૂછ્યું હવે કેમ લાગે છે એકદમ તૈયાર થઈ ગયું હતું એટલે સંતોએ કીધું બધું બરાબર છે અદ્ભુત મૂર્તિ છે પણ ગુરુજી હજી મહારાજ હુંતા સુતા સૂઈ ગયા હોવા જેમ હસે છે કેમ ત્યારે ગુરુજી એક બહુ સરસ વાત કરી શ્રીજી મહારાજ એવા હતા એ જાગતા ને તો એના ગાલમાં હાસ્ય દેખાતું એ સૂતા હોય ને તો એના ગાલમાં આપણે હસતા હોય તો રડતા હોય એવું લાગે ઘણા તમે જોયા ને અમારે ગુરુકુલમાં એક છોકરો છે એનું નામ જ છે ટુ ઇન વન શું નામ છે શું નામ છે એનું છોકરાનું નાખી જ પાડી છે લોકોએ છોકરાઓએ ટુ ઇન વન એ છોકરો હશે ને તો એ તમને શું લાગે રિયલી દાદા કંડારી ગુરુકુળનો એ બધા વિદ્યાર્થીઓ જાણે એના પપ્પા એ ડૉક્ટર છે ડૉક્ટરનો દીકરો છે ગુરુકુલમાં ભણે છે સુખી ઘરનો પણ ભગવાન એને કુદરતી બનાવ્યો જ છે એવો વિચિત્ર એનું નામ જ છે ટુ ઇન વન એ હસતો હોય તો રડે છે કે હસે છે કંઈ તમે ડિસિઝન ન લઈ શકો મંદ હાસ્યથી સુશોભિત મહારાજનું મુખારવિંદ છે મારે કહેવાનું એ શરીર કૃષ છે શરીરમાં એક એક પાસળી દેખાઈ રહી છે પણ તેમ છતાં એ પ્રભુના મુખારવિંદ ઉપરનું હાસ્ય એ મુખારવિંદ ઉપરનું તેજ ક્ષીણ નથી થયું આવી મનોહર અતિ સુંદર મહારાજની મૂર્તિ છે કાળ ભેરવતો આવ્યો પ્રભુ એની સામે નજર પણ નથી નાખી શરૂઆતમાં તમે જોયું ને મહારાજના તેજથી જે બળવા લાગ્યો એવો બળવા લાગ્યો એવો બળવા લાગ્યો પાછો હટેન પાછો આગળ વધવા લાગ્યો પણ એવો બળ્યો એવો બળ્યો સૂર્યની નજીક જાય ને કેમ દાજવા લાગે અગ્નિમાં કોઈ હાથ નાખે ને કેમ શેકાવા લાગે તડફડવા લાગે એવી રીતે કાળભૈરવ તડફડવા લાગ્યો પણ પછી ભાગવા જાય આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એટલે કહું ભગવાને પોતાના તેજના પ્રભાવે કરીને કાળભૈરવને બાંધી દીધો દુષ્ટ છે ને અનેક લોકોને હેરાન કરનારો છે ને નીલકંઠ પ્રભુ ધ્યાનમાં બેઠા છે અને નજીકમાં જેમ કોઈની ગાડી ફસાઈ જાય અને પછી ગમે એટલું એક્સિલેટર દબાવે ગમે એટલું જોર મારે ફોર વ્હીલ કાર હોયને દબાવે હું 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 થાય ને એમ કાળભૈરવની દશા આવી થઈ નથી આગળ જઈ શકતો નથી પાછળ જઈ શકતો ત્યાંથી છટકવા માટે ત્યાંથી છૂટવા માટે અપાર મહેનત કરે છે બળ કરે છે ત્યાંથી છૂટી નથી શકતો અને કાળ ભૈરવને ગુસ્સો ચેડો છે કોના ઉપર મને આની પાસે મોકલ્યો જોઈ લઉં પીબેખ આજે તારી ખેર નથી હમણાં આવ્યો હમણાં તારો કોળિયો કરી નાખું આની પાસે મને મોકલે છે મારા મૃત્યુ કરતાં પણ આ કેટલો મહાન વ્યક્તિ એની સામે મને બાથ ભરવા મોકલે છે તારી મજાલ નથી પણ ત્યાંથી છટકી નથી શકતો આખી રાત સુધી તાપમાને તાપમાય સળગતો બળતો રહ્યો સવાર થઈ પ્રભુ સ્નાન કરવા માટે ઊભા થયા કમળ સમાન નેત્રો પ્રભુએ ખોલ્યા નેત્રો ખુલતાની સાથે આંખમાંથી તેજ પ્રગટ થયું ભગવાને એક દ્રષ્ટિ કાળભેરો ઉપર નાખી એને દંડ આપવાને માટે થર થર ધ્રુજવા લાગ્યો એક એક રૂવાડા અગ્નિથી સળગવા લાગ્યા અને પછી પ્રભુએ નેત્ર દ્વારા એને કરી એને ભગાડ્યો ત્યાંથી અને કાળભૈર જેમ કમાનમાંથી ત્યાંથી છૂટ્યો અને ભાગ્યો હાળભૈર પીબેક પાસે ગયો અને તેને પીડવા લાગ્યો પીબેક તો કાળભૈરવને આવતો દેખીને ભાગ્યો કાળ પીબેકને કહ્યું હું આજ તને નિશ્ચય મારી નાખીશ તારો બધો ગર્વ ઉતારી નાખીશ આજ તે મારું મોત ઊભું કર્યું તને એક રતિભાર શરમ ન આવી મહાસમર્થ શ્રીહરી છે તેમણે મને ઉગાર્યો છે મારો અપરાધ લગારે પણ ગણ્યો નથી હરિ નહીં જાને હરી હરિસમર્થ અબ તે નહિ જાને તેરા તજા તે મારા કન ગજા તે મચ્છર કહા ગરુડ રહ કહા મચ્છર કહા ગરુડ રહે હે શ્રીહરિ મહાન સમર્થ છે તું હજી એને ઓળખી શક્યો નથી સર્વશક્તિમાન શ્રીહરિ આગળ તારું શું ગજુ ક્યાં મચ્છર જેવો તું અને ક્યાં ગરુડ જેવા શ્રીહરિ તું તેમની સાથે વાત કરવા ગયો એમની સાથે બાદ ભીડવા ગયો એમની સાથે લડવા ગયો ઝઘડવા ગયો અને પાછો વચ્ચે મને મોકલ્યો ભગવાન શ્રીહરિ અને તેમના ભક્તો આગળ હું કંઈ નથી ની કાળ શક્તિ એટલી મહાન છે કે તેમની આગળ તો બ્રહ્મા અને શિવજી જેવા પણ કંપે છે તેમની આગળ તો કાળ અને યમરાજ પણ થરથર ધ્રુજે છે હરિહરિ કે ભક્ત જે હો ता आगे हम कछु न रहे हूँ की काल शक्ति की काल शक्ति सी ब्रह्मा भव को कंपावत तेसी ब्रह्मा भव को कंपावत तेसी ભગવાનની કાળ શક્તિ એવી છે ભવ બ્રહ્માદિક જેવા દેવો પણ થર થર ધ્રુજે છે થર થર ધ્રુજે છે ભગવાનની આજ્ઞા એ જેની આજ્ઞામાં સૂરજ રે છે ડરતા રે જે મહારાજની આજ્ઞામાં સશી અને સૂર્ય એ પણ ડરતા રહે છે એટલા માટે ઉદય અને અસ્તના દોરડા ઉપર નટ બની રોજ રવિ રાજ મહાલે કોઈ કવિએ કેવી સરસ કલ્પના કરી કેવી સરસ જેમ બે થાંભલા ખોડવામાં આવે એના પર દોરડું બાંધવામાં આવે અને નટ ઉપર ચડે અને પછી નટ ખેલ કરે કેવા ખેલ કરે આ છેડેથી પેલા છેડે પેલા છેડેથી આ છેડે આ છેડેથી પેલા છેડે ઉદયને અસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિ રાજ મહાલે નથી થાંભલા દેખાતા થાંભલા તો દેખાતા જ નથી આભના થાંભલા રોજ રોજ ઉભા કરે કવિએ કલ્પના કરી દેખાતા નથી પણ એમ લાગે આકાશ છે થાંભલા છે એના ઉપર ભગવાને કોઈ અગમ્ય દોરડું બાંધ્યું છે એ દોરડા ઉપર ભગવાનની આજ્ઞાથી રોજ સૂર્ય અને ચંદ્ર આ બાજુથી આ બાજુ આ બાજુથી આ બાજુ આ બાજુથી આ બાજુ એમ ભગવાનની આજ્ઞા લોપાઈ ન જાય એનું બરાબર ધ્યાન રાખીને પળે પળે ક્ષણે ક્ષણે પાક્કો હિસાબ માંડીને બંને દોડી રહ્યા છે કેટલા વર્ષોથી ભગવાનની આજ્ઞામાં તો યમરાજ પણ થરથર ધ્રુજે છે ત્યાં મારી સિંહ ગણતરી કાળભૈરવ પીબેકને કહે છે શ્રીહરિ તો આવા સમર્થ છે તે સમયે ભાગેલો પીબેક શ્રીહરિ પાસે આવ્યો પીબેકને હવે ખબર પડી ગઈ શું ખબર પડી ગઈ શું ખબર પડી ભાગ્યો એને ખબર પડી ગઈ કે આ મને મારી નાખવાનો આજે મને મારી નાખશે હવે નહીં છોડે કાળ ભેરવ અને એ થરથર ધ્રુજતો ધ્રુજતો આમ જયારે ખીજાતો હોય પોતાનો માણસ છે કાળભેરવ તો એનો જ ઉભો કરેલો છે ને પેટ ચોળીને ઉભું કરે કહેવાય ને દાદા દેશી ભાષામાં શું કહેવાય પેટ ચોળીને દુઃખ ઊભા કરે ભોમાં ખોતરી ઊભા કરે પોતે મંત્ર દ્વારા કાળભૈરવને ઊભો કર્યો છે પણ હવેને ખબર પડી ગઈ કે આ કાળભૈરવે કોઈનો સગો થવાનો મેં આ કાળભૈરવને નીલકંઠને મારવા મોકલ્યો હતો એ નહીં હવે હું જ મરવાનો કહેવાય છે કે માણસ ખાડો પાડે ને જે માણસ ખાડો ખોદે ને એક દિવસ એ પોતે જ એ ખાડામાં પડે પડે ને પડે ખાડા ખોદતા પહેલાં ધ્યાન રાખો બીજાનું બગાડવામાં જે માણસ જાય છે ને એનું પોતાનું બગડે છે બગડે છે ને બગડે છે કોઈ કવિએ સરસ લખ્યું છે અરે અંજની સુતને બાળતા અંજની સુતને બાળતા લંકા સળગે જાય જાનું અમંગળ ચાહતા અરે નિજનું અમંગળ થાય અંજની સુતને બાળતા રાવણે નિર્ણય કર્યો કે વાંદરને પૂછ બહુ વાલી હોય સળગાવી દોની પૂછ બરાબર કાપડ લપેટી કેરોસીન છાટી પછી સળગાવો એટલે બરાબર આ વાંદર પીડાવો જોઈએ અંજની સુતને બાળતા અરે લંકા સળગી જાય પરનું અમંગળ ચાહતા નિજનું અમંગળ થાય સમજાણું બીજાનું અહિત ઈચ્છે છે એનું અહિત પોતાનું થવાનું થવાનું ને થવાનું એટલા માટે આપણા ગુરુજી વારંવાર કહે ભગવાનનો ભક્ત એ છે મન કર્મ વચને કરીને કોઈનું પણ ભૂંડું ઈચ્છે નહીં કોઈનું પણ ભૂંડું ઈચ્છે નહીં આપણા દાદાગુરુજીનું તો સૂત્ર હતું કદાચ કોઈ છેતરી જાય ને કદાચ કોઈ છેતરી જાય ને તો પણ બીજાને છેતરે નહીં એ સાચો સાધુ છેતરાય ખરો પણ છેતરે તો નહીં અને આજનો યુગ ઈટકા જવાબ પથ્થર છે દાદા એ તો તમારી પેઢીની વાત છે હવે તો નવી પેઢી ચાલુ થઈ ગઈ ઈટકા જવાબ પથ્થર છે બોલો એક ધોલ મારી નિહામે ચાર ઝીકી દેવાની લો છે શાસ્ત્રમાં બધી પ્રકારની વાતો મળે ભગવાન શ્રી કૃષ્ણે પણ યુદ્ધનો શંખ ફૂક્યો છે ભગવાન શ્રીહરિએ પણ સમય જ્યારે આવ્યો ને ત્યારે દાદા ખાચર સુરા ખાચર વગેરે ક્ષત્રિય ભક્તોને યુદ્ધ માટેની છૂટ આપી છે પણ વિવેકથી સમય અને સંજોગને પારખીને ભગવાનના ભક્તોને લક્ષણ નથી હરિચરિત્રામૃત સાગરમાં એક બહુ સરસ વાત આવે છે મારે બે વાત કેવી છે પીબેકને ખબર પડી ગઈ શું કે મારો જ ઉભો કરેલો માણસ મને મારી નાખશે આ એક ખબર પડી હવે આમાંથી બચવાનો એક જ રસ્તો છે એ પણ એને ખબર પડી ગઈ કયો રસ્તો તમે જેને મારી નાખવા માટે માણસને મોકલ્યો હોય એના સરને તમે જઈ શકો ખરા જઈ શકો ખરા આ કેટલી હદ સુધીની દુષ્ટતા છે અને ભગવાનની કેટલી હદ સુધીની દયાળુતા છે એટલે કહેવાય છે ને ભગવાનની દયાનો કોઈ પાર નથી અને જીવની અવળાઈનો કોઈ પાર નથી એવું જ છે ને વિવેકને ખબર પડી કે હવે કાળભેરવથી બચવાનો એક જ માર્ગ છે જો નીલકંઠ મને બચાવે ઉગારે તો જ હું બચી શકું બાકી નહીં અને એના હૃદયમાં ભરોસો છે એક વાતનો શું કે નીલકંઠ મેં ગમે એટલા પાપ કર્યા છે ને મને માફ કરી દેશે મને બચાવી લેશે દયાળુ છે નાનો બાળક છે ભોળો છે એના હૃદયમાં આવી ભાવના તો પડી છે એટલે જ જઈ શકે ને બાકી જઈ શકે ચાર ચાર પાંચ પાંચ વાર પ્રભુને મારી નાખવા માટે વીર ભૈરવ બટુક ભૈરવ કાળ ભૈરવ બધાને મોકલે અને એ પ્રભુ પાસે દોડતો દોડતો ભાગતો ભાગતો હાથ જોડીને કરગરતો કરગરતો આવ્યો છે વિનંતી કરવા લાગી હે આપ તો પરમ દયાળુ છો દયાળુ છો પ્રભુ આપ મહાન છો દયા કરો આ રીતે ભગવાનને જાણીને ભગવાનને શરણે આવ્યો છે ત્યારે તેમણે બીબેકને કહ્યું જે તારી રક્ષાના રક્ષા કરનારા છે તેને તું અત્યારે લઈને આવ્યો તારું જીવન અમારા હાથમાં છે છતાં તે અમારો દગો કરી વિશ્વાસઘાત કર્યો મહારાજ કહે છે હવે પિબેકને તને શરમ નથી હજી ફરીવાર તને છોડી દઉં છું પહેલા મહારાજ કે આગળ તને છોડી દીધો છે ત્યારે તે વિપ્ર પીબેક હાથ જોડીને બોલવા લાગ્યો હે દયાળુ હવે આપ મને શરણે લો આપ એક જ મારા રક્ષક છો બીજું કોઈ મારું રક્ષક નથી હવે આપના સમાન બીજો કોઈ સમર્થ નથી જ્યારે કામ પડે ત્યારે સમજાય છે હવે આપ જેમ કહેશો તેમ હું કરીશ તેમાં હું પાછો પગ નહીં કરું મેં આપનો અપાર અપરાધ કર્યો છે આ સમયે મારા જેવો કોઈ પાપી નથી હવે આપ તે મારા અપરાધને માફ કરો અને મારા જેવા અધમને અભય પદ આપો બીબેકને પાછી પોતાની ભૂલ સમજાણી છે ભગવાને એકવાર તો માફી આપી એકવાર તો મૃત્યુના મોઢામાંથી એને ઉગાર્યો છે છતાં એ પીબેક સમજી નથી શક્યો ફરીવાર એ જ પ્રભુને મારી નાખવાનું કાવતરું કર્યું છે આ પ્રસંગ ભગવાનની ભગવાન પણ મોટાઈ અને દુષ્ટની દુષ્ટતા બંને દેખાય છે શાસ્ત્રમાં આવી ઘણી બધી કથાઓ છે હરિચરિત્રામૃત સાગરમાં જીવા ખાચરનો પ્રસંગ આવે છે એમાં બહુ સરસ ભગવાન શ્રીહરિમ બોલ્યા છે જે જે સહન સહન કરે કરે છે 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 સાંભળજો શું કીધું તે જ જ અમને ગમે અને અમે તેની રક્ષા કરીએ છીએ નીલકંઠ તો ભગવાન છે પોતે જેમ દીવો પોતાના પ્રકાશ્ય કરીને બીજાને પણ પ્રકાશ આપી શકે બીજાનું પણ દર્શન કરાવી શકે અને દીવો પોતાના પ્રકાશે કરીને પોતાનું પણ દર્શન કરાવી શકે એમ ભગવાન એને પોતાની રક્ષા કરવા માટે બીજાની જરૂર ન પડે પણ આ જગતમાં એવા કેટલા પ્રસંગો છે આપણે સમય આવે ત્યારે એમ દાઢમાં દબાવીને બેઠા હોય કે લાગ આવશે ને તેને જોઈ લઈશ લાગ આવશે ને તેને બતાવી દઈશ સમય આવશે ને ત્યારે એને ખબર પાડી દઈશ આ દુનિયાભરના માણસોના શબ્દો છે સમય આવે ત્યારે ખબર પાડીશ સમય આવે ત્યારે જોઈ લઈશ સમય આવે ત્યારે બતાવી દઈશ વેર વાળવાની મજા વેર વાળવાની મજા કદાચ એકાદ દિવસ આવશે સમય આવે એટલે બતાવી દેવું વાળું કહેવાય વેર વાળવાની મજા કદાચ એકાદ દિવસ આવશે પણ માફ કર્યાનો આનંદ આખી જિંદગી રહેશે ભૂલી જાઓ છોડી દો જતું કરો આફ્રિકામાં એક બહુ સારા સત્સંગી ભક્ત છે આપણા ગુરુજીના હેતવાળા એ હરિભક્ત એના જ પરિવારમાં એના જ સગા સંબંધીમાં એનું આઠ થી નવ કરોડનું બગાડી નાખ્યું આઠથી નવ કરોડ તો પણ એ વાત કરતા હોય ને શું કે ખબર આવો છે સ્વામી શું કરીએ હશે ઠાકોરજીએ એવું લખ્યું હશે એના ભાગનું હશે ત્યાં ગયું વેરની વૃત્તિ નહીં તમે સમજ્યા દુઃખ તો દુઃખ જ છે પણ ખબર પાડી દઉં બતાવી દઉં જેલમાં નાખી દઉં અને એની સામે એક બીજો દાખલો જોયો એ પણ આફ્રિકાનો જ કંઈ પાંચ પચીસ લાખનું લેણું હશે ને કંઈક પ્રોબ્લેમ થયો બે ભક્તો ભક્તો વચ્ચે એટલી મોટી ધમાલ એટલી મોટી ધમાલ કોર્ટમાં ગયા ગુંડાઓને મોકલ્યા પહેલાંને હેરાન હેરાન કરી નાખ્યો વેર વાળવાનો આનંદ એકાદ દિવસ આવશે માફ કર્યાનો આનંદ આખી જિંદગી રહેશે ભગવાનનો ભક્ત જતું કરે ભગવાનનો ભક્ત સહન કરે ભગવાનનો ભક્ત છોડી દે આ વાત સમજાવી અઘરી છે પણ આ તો શાસ્ત્રની વાત છે એટલે કહું જે મારી નાખવા માટે પાંચ પાંચ વાર મહેનત કરે અને એ પીબેક સામે આવે ને પાછળ કાળભેરો ઊભો હોય અને નીલકંઠવર્ણીને કાળભેરોથી બચાવે બાકી મહારાજ ના કે કેળભાને માર પાંચ ગદા વધારે માર ના કે એમને જ ખાલી બોલવાનું જ છે અરે છૂટ જ આપવાની છે જગતના જીવોનો સ્વભાવ આવો હોય છે હું બે ત્રણ કથા તમને ટૂંકમાં સંભળાવી દઉં શ્રીમદ ભાગવતમાં મહાભારતમાં પ્રસિદ્ધ કથા છે તમે સાંભળી પણ હશે જાણી પણ હશે કઈ કથા મહાભારતનું યુદ્ધ લગભગ પૂરું થવા આવ્યું

મારા પ્રાણ નહીં નીકળે મને સુખેથી મરતો જોવો હોય કોણ બોલે છે ક્યારે કેવી હાલતમાં છે મરી ગયેલો તો હારો કેવાય મને સુખેથી મરતો જોવો હોય તો ભીમનું માથું કાપીને મને લાવી આપ બાકી હું નહીં મરું વાસના કેટલી ભૂંડી છે જો અને દુષ્ટ અસ્વસ્થામાં પણ કેવો મિત્ર તારે ખાતર હું કપટ કરીને મારીને લઈ આવું અડધી રાત્રે પાંડવોની શિબિરમાં આવે ભગવાન શ્રી કૃષ્ણ જાણી ગયા અડધી રાત્રે પાંચ પાંડવોને જગાડ્યા ચાલો તમે અંદરની રૂમમાં પાંચ દીકરાઓ સુતા તેને બહાર બધા કે આમ કેમ ભગવાન કે બોલવાનું નહીં આ યુદ્ધ જ્યાં સુધી પૂરું ના થઈ જાય ત્યાં સુધી ફક્ત ફોલો મી જસ્ટ લિસન ટુ મી પાંડવો અંદરની રૂમમાં અંદર સૂતેલા બાળકો બહારની રૂમમાં અને રાત્રે અશ્વત્થામાં આવ્યો ઘસઘસાટ ઊંઘમાં પાંચ વ્યક્તિને સુતેરા જોયા એને થયું પાંચ પાંડવ છે બીજું કોઈ નથી એક બાણે કરીને પાંચે પાંચના માથા કાપ્યા જાણો છો ને લઈ આવ્યો અડધી રાત્રે અંધારી રાતમાં દુર્યોધનને આપે છે એક એક માથું અરે એક નહીં પાંચ માથા કાપીને લાવ્યો દુર્યોધન દબાવે છે નહીં નહીં આ ભીમનું માથું ન હોઈ શકે ભીમ તો વજ્ર જેવો એવો છે આમ દબાવે ફોડી નાખે માથું એક બે ત્રણ ચાર પાંચ માથા ફૂટી ગયા દુર્યોધને કાળી ચીસ નાખી અશ્વત્થામાં આમાં કંઈક કપટ છે આ ભીમના માથા નથી આ પાંડવના માથા નથી દબાવાથી ન ફૂટે એ તો વજ્ર જેવા છે આ પાંચે પાંચ કોઈક મને લાગે છે કે પાંચ બાળકોના માથા આવી ગયા છે ખબર પડી આ તો પાંચ પાંડવોના દીકરાઓ મર્યા કાળી ચીસ નાખી અશ્વત્થ તમારે ફિટકારતો ફિટકાર તો દુર્યોધન મરી જાય સવાર થાય પાંચે પાંચ દીકરાઓ મરાયા કંઈ માને દુઃખ ન થાય દ્રૌપદી એવી ગાંડી થઈ અને અર્જુને પ્રતિજ્ઞા કરી ખબર છે ને મહાભારતમાં અર્જુનની ત્રણ પ્રતિજ્ઞાની વાત મહાભારતની જાણવા જેવી છે ક્યારેક કહીશું એને મહાભારતમાં બધાને રસ વધારે પડે આમ તમે બધા સીધા બેસી ગયા જેને લડવા જવાનું હોય એવું લાગે છે અર્જુને પ્રતિજ્ઞા કરી કે સતી સાંજ થતાં પહેલાં પાંચ દીકરાને મારનાર જે વ્યક્તિ હશે પાતાળમાં ગયો હશે ત્યાંથી બહાર કાઢી અને તારી સામે હાજર કરીશ તમે જાણો છો અશ્વત્થામાં સુધી પહોંચી જાય ખબર પડી અશ્વત્થમા સુધી આવે છે બ્રહ્માસ્ત્ર છોડે છે બે બ્રહ્માસ્ત્ર ભેગા થાય બ્રહ્માંડનો નાશ થાય પછી તો ભગવાન બ્રહ્માજી પોતે પ્રગટ થયા વચ્ચે પડ્યા અશ્વત્થામાં બંધાયો જીવ તો પાછો લાવ્યા સજા શું કરવી અમે નહીં દ્રૌપદી નક્કી કરશે પીડા દ્રૌપદીની છે શ્રીમદ્ ભાગવતમાં એક શ્લોકમાં આ વાત લખાણી જ્યારે અશ્વત્થામાને બાંધીને સામે લાવવામાં આવ્યા દ્રૌપદી એટલી વિહવળ બનીને માથા પછાડીને રડે છે પાંચ દીકરાઓ મર્યા છે પાંચ દીકરાઓના સબ માથા કપાયેલા પડ્યા છે રડતા રડતા દ્રૌપદીની સામે અર્જુન અશ્વત્થામાને બાંધીને લાવે છે ને કહે છે દેવી મારી પ્રતિજ્ઞા પૂરી હવે તું બોલ જે તું કહે એ દંડાને દુષ્ટને આપીએ તું કહે તો રાય જેવડા ટુકડા કરી નાખીએ તું કહેતાનું મસ્તક કાપીએ બોલ શું કરીએ અને ત્યારે અશ્વત્થામાને જોઈ દ્રૌપદી એમ બોલી છે કે જેમ મારા દીકરાના મૃત્યુ પછી મને દુઃખ થયું એમ હું કૃપી ના દ્રોણ દ્રોણની પત્ની એનું કંઈક નામ આવે સરસ અશ્વત્થામાની માતા એને પણ એક જ દીકરો છે અશ્વત્થામાં આના પિતા દ્રોણ એ તો જતા રહ્યા પાંચ પુત્રના વિરહમાં જેમ હું તડફડું છું એવી રીતે હું માને તડફડતી જોવા નથી માગતો માટે અરે આ તો બ્રાહ્મણ છે ગુરુનો પુત્ર છે માનો એક ને એક દીકરો છે માં વિધવા છે એ વિધવા માં તડફડી તડફડી એક બ્રાહ્મણી આપને નિશાશા નાખતી સાપ આપે આવું હું જોવા નથી જ ત્યાંને છોડી દો આને છોડી દો આને છોડી દો એનું એ ભોગવશે આ શબ્દ શ્રીમદ ભાગવતમાં મુચ્યતા મુચ્યતા મેસ બ્રાહ્મણોની તરામ ગુરુ અને ત્યારે કહેવામાં આવ્યું કહેવામાં આવ્યું દ્રૌપદી એ મહાભાગવત સંત છે પોતાના પાંચ દીકરાને મારનારને પણ એ મુક્તિ આપી શકે સમજ્યા છો ને એટલા માટે ભગવાનની પ્રિય વ્યક્તિમાં કોનું નામ આવે દ્રૌપદીજીનું નામ આવે બદલો લીધો હતો તો આવત ક્યારેક ક્યારેક અમુક અમુક ઘટના મગજમાં એવી આવી જાય જે ભાઈ આ તો જૂની વાતો થઈ બધી જીવા ખાચર શ્રીજી મહારાજને મારી નાખવા માટે તલવાર આપે ને કેટલી બધી સોપારી આપે ને મહારાજનું માથું કાપવાનું ષડયંત્ર કરે અને એ જ જીવા ખાચર સવારે મહારાજના દર્શન કરવા આવે દંડવત કરે મહારાજ પ્રેમથી જોડે વાત કરે એનું કાવતરું ખુલ્લું થાય જીવા ખાચર આવતા બંધ થાય મૃત્યુની અપાર વેદના એમાં તડફડે ત્યારે ભૂલ દેખાય ને પસ્તાવો થાય આપી બેકની જેમ ફરી માફી માગે તો ફરીવાર શ્રીજી મહારાજ આવે અને એના બધા ગુના માફ કરે અને દેહમાંથી છોડાવે શું મહારાજની દયા જાણો છો ને અરે આપણા ગુરુજીની મોટા મોટા સંતોના જીવનમાં આવા કેટલા દાખલા જોવા મળે હા આપણા ગુરુજીની વાત આ અમેરિકાની છે હું નામ લઉં કોઈને ગમે ન ગમે એટલે નામ નથી લેતો ઘણા જાણે છે મોટા ભાગના ભક્તો જાણે છે અમેરિકાના એક વ્યક્તિએ ગુરુજીનો એટલો દ્રોહ કર્યો એટલો દ્રોહ એવો ભયંકર દ્રોહ કેટલા વર્ષોથી એક વર્ષથી નહીં કેટલા વર્ષોથી દ્રોહ કર્યો છતાં એના ઘરમાં એક એવો દુઃખદ પ્રસંગ આવ્યો એવો દુઃખદ પ્રસંગ આવ્યો ગુરુજી અમેરિકા હાજર હતા ગુરુજી કે આપણે આપણે ઊભું રહેવું જોઈએ આપણે એમ ન જોવું જોઈએ કોણ છે પણ આપણે એમ જોવું જોઈએ કોનો છે ભગવાનનો ભક્ત તો છે ને ભલે આપણું અહિત કર્યું છે પણ ભગવાનની કંઈક તો ભક્તિ કરી છે ને સામે ચાલીને ગુરુજી ગયા પણ તો પણ એણે એટલી બધી એટલો એણે મોટો અપરાધ કરી નાખ્યો ગુરુજી સામે ચાલીને દુઃખદ પ્રસંગમાં ગયા જેવા પ્રસંગમાં કોઈ દુષ્ટ માણસ પણ દુષ્ટતા ન કરી શકે એવા પ્રસંગમાં પેલા માણસે અવળાઈ કરી દુષ્ટતા કરી પણ આપણને એમ લાગે દુષ્ટ પોતાની દુષ્ટતા નથી છોડી શકતો એવી રીતે સંત અને ભક્ત પોતાની સાધુતા અને ભક્તપણાનો સ્વભાવ નથી છોડી શકતા અમે ઇન્ડિયા હતા ઇલેક્શન તો ખાલી તમે જાણો દેશનું ઇલેક્શન નરેન્દ્ર મોદીની સામે કેશુભાઈ એવા પડેલા એવા પડેલા ખબર ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપી નવી પાર્ટી શેતાન ભાગેડું કેવા કેવા શબ્દો બોલતા હતા નરેન્દ્ર મોદી માટે હા બેફામ બોલતા હતા ગમે તેમ બોલતા હતા પરિણામ એવું આવ્યું નરેન્દ્ર મોદી જીતી ગયા જીતી ગયા પછી નરેન્દ્ર મોદી સૌથી પહેલા આશીર્વાદ લેવા માટે પગે લાગવા માટે કેશુભાઈને ત્યાં ગયા શું આ ઘટના નાની કહેવાય વિજય મળ્યા પછી આવી રીતે આટલી હદ સુધી જે માણસે જાહેરમાં માછલા ધોયા હોય જાહેરમાં આટલી હદ સુધી કડવાસ નાખી હોય એના આશીર્વાદ લેવા જાય એના પગે પડવા જાય આ તો કેવું ત્યારે આપણને એમ થાય ભગવાન કોની સાથે રહે છે કોની સાથે જે જતું કરે એની સાથે ભગવાન રહે છે કોની સાથે જે સહન કરે છે એની સાથે ભગવાન રક્ષા કરે છે કોની સાધુતા રાખે તેની ધોબીએ ધોબી થાય તેની નહીં ભગવાનનો આવો સ્વભાવ છે આ પીબેકની કથા તમને ને મને સમજાવવા માટેની કથા છે ઘણી વિસ્તારથી આ કથા છે અત્યારે કથાનો સમય પૂરો થાય છે બધા ભક્તોને ખાસ જણાવવાનું અમે છેલ્લા ઘણા દિવસથી ઓહાયો સ્ટેટમાં વિચરણમાં હતા બધારી ભક્તોને ઉત્સવના આમંત્રણ આપવા માટે ગયા હતા આપણા પિયોળા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ ખૂબ નજીક આવી રહ્યો છે આ અતિ પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસ ચાલી રહ્યો છે ગામો ગામ મંદિર મંદિરમાં ભક્તોના ઘરે ઘરે ધૂન ભજન નિયમ ભક્તિ થઈ રહી છે ત્યારે આપણે પણ આપણા મંદિરમાં આ એકાદશી રવિવારનો દિવસ અઠ્યાવીસ તારીખ રવિવાર છે એમાં એકાદશીનો દિવસ છે અને એમાં અધિક માસ પુરુષોત્તમ મહિનો છે આ દિવસનો એટલો મોટો મહિમા છે જોગ આપણે રવિવાર હોવાને કારણે તે દિવસે સવારના સાતથી રાતના સાત બાર કલાક ભક્ત ચિંતામણીનો અખંડ પાઠ આપણા મંદિરમાં કરવો છે આપણા પિયડા ઘનશ્યામ મહારાજનો પ્રથમ પાટોત્સવ આપણા પ્રાણપ્યારા પૂજ્ય ગુરુજી એમના સત્તાવન વર્ષ પૂરા થાય છે એટલે એમનો પ્રાગટ્ય જન્મદિવસ એ નિમિત્તે આપણે અઠ્ઠાવન ભક્ત ચિંતામણીના પાઠ કરવા છે બધા ભક્તોને વિનંતી નાય ધોઈ પવિત્ર સારા કપડાં પહેરી અને તમારી ભક્ત ચિંતામણી ઘરે હોય તો એને જરૂર લઈને નહીં લાવો તો મંદિરથી તમને મળશે કદાચ તમારી પાસે બુક ફોર્મેટમાં ન હોય ટેબ્લેટમાં આઈપેડમાં કારણ કે હવે તો નવા નવા ફોર્મેટ ઘણા બધા આવી ગયા તો એ લાવજો પણ ભક્ત ચિંતામણી તમારી સાથે લઈ મંદિરમાં આવવાનું છે મંદિરમાં ખૂબ સરસ બેઠક વ્યવસ્થા છે અહીંયા ભગવાનની આરતી થશે ત્યારબાદ દીપ પ્રાગટ્ય થશે ભક્ત ચિંતામણી ગ્રંથનું પૂજન થશે પીવળા ઘનશ્યામ મહારાજનું પૂજન થશે ગુરુદેવ આદિગુરુ મુક્તાનંદ સ્વામી આપણા પૂજ્યપાઠ ગુરુજી સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમનું આપણે પૂજન કરી અને ભક્ત ચિંતામણીનો પાઠ પ્રારંભ કરીશું પાઠ પત્તા જશે એમ એમ વચ્ચે વચ્ચે મહારાજની આરતી થશે પાઠ મહારાજને આપણે અર્પણ કરતા જશું વચ્ચે તમને નાસ્તા માટેનો વચ્ચે તમને જમવા માટેના બ્રેક પણ મળતા જશે પણ આવી રીતે આપણે ભક્ત ચિંતામણીનું સરસ પારાયણ કરવાનું છે તો બધા ભક્તોને મારી વિનંતી કે તમે જરૂરથી આ લાભ એકાદશીનો દિવસ હોય લોયાધામ જેવું મંદિર હોય પવિત્ર પુરુષોત્તમ મહિનો હોય અને ભક્ત ચિંતામણી જેવો ચિંતામણી ગ્રંથ હોય તો એનો પાઠ કરવા જરૂરથી બધા ભક્તો મંદિરમાં અવશ્ય પધારજો એટલું આપ સર્વે ભક્તોને આમંત્રણ बोलो घनश्याम महाराजनि